નમસ્કાર મિત્રો હેલ્થ ટીપમાં અત્યારે બીજી પણ હેલ્થ ટિપ્સ છે ખાસ વધારે બધા માટે ઉપયોગી થાય એવી છે તો રોજ સવારે માત્ર જે કામ કરવાનું છે એનાથી જે તમારી કમર છે એ વધારે છે એ ઓછી કરવા માટે પણ તમને ઉપયોગી થશે જેમ કે ચાલીસની કમર અઠ્યાવીસની થઈ જશે તો લાંબા સમયે તમે જોવા મળતો ફેરફાર છે એના માટે શું કરવું જોઈએ તો જો તમે વધતા વજનથી મુશ્કેલીમાં હોવ અને નેચરલ રીતે વજન ઘટાડવા ઈચ્છતા હોવ મેં આજે વજન ઘટાડવાનો એવો ઉપાય આપીશું જે માત્ર વજન જ નહીં ઉતારે પરંતુ પેટની ચરબી પણ ગાયબ કરી દેશે આ ઉપાય તમારું વજન ઘટાડવા માટે આ રામબાણ ઉપાય છે એ સાબિત થઈ શકે છે કાળું જીરું છે એ ઝડપથી વજન ઘટાડી દે છે કાળું જીરું ઔષધની જેમ કામ કરે છે તેનો સ્વાદ થોડો કડવો હોય છે પરંતુ ઘણી બીમારીઓથી બચી શકાય છે કાળું જીરું વજન ઓછું કરવામાં લાભદાયી રોજ કાળું જીરું ખાવાથી શરીરમાં જમા થયેલી ચરબી ઘટાડવામાં મદદ કરે છે કાળું જીરું ફેટને ઓગાળી નાખે છે જેથી ચરબીયુક્ત ચરબી શરીર છે ચરબી નીકળી જશે એટલે શરીર ચુસ્ત બની જશે અને વજન ઉતારવા માટે રોજ સવારે બ્રશ કરીને તરત જ પીસેલું કાળું જીરું એક નાની ચમચી ઉફાળા પાણી સાથે લઈ લેવું ઇમ્યુનિટી વધે છે કાળું જીરું છે શરીરમાં રહેલા ઇમ્યુન સેલ્સને હેલ્ધી બનાવે છે કાળું જીરું શરીરમાં ઇમ્યુનિટી વધારીને બેન બોન મેરો નેચરલ ઇન્ટરફેરોન તથા પ્રતિરોધક સેલ્સને મદદ કરે છે નબળાઈ તથા થાકને દૂર કરવા માટે પણ ફાયદામંદ છે સાથે સાથે પેટ માટે પણ લાભદાયક છે કાળા જીરામાં એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોવાથી પેટ સંબંધિત સમસ્યામાં લાભકારી છે પાચનક્રિયા પેટ ફૂલવું પેટના દુખાવા માટે કાળું જીરું ઘણું જ ફાયદાકારી છે જો તમને પાચનક્રિયા તથા કબજિયાતની સમસ્યા હોય તો જમ્યા બાદ અડધી ચમચી કાળું જીરું લેવું શરદીમાં પણ રાહત આપે છે શરદી કફ નાક બંધ થયું અથવા તો શ્વાસનળીમાં તકલીફ હોય તો કાળું જીરું ફાયદાકારક છે નાક બંધ થઈ જાય તો કાળું જીરું શેકીને તેને રૂમાલમાં બાંધીને પોટલી બનાવીને સૂંઘવાથી આરામ મળે છે માથા અને દાંતના દુખાવામાં પણ લાભદાયી છે કાળા જીરાનું તેલ માથામાં લગાવવાથી માઇનગ્રેમમાં રાહત રહે છે ગરમ પાણીમાં કાળા જીરાના તેલના થોડાક ટીપા નાખીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં પણ ઘણો જ આરામ રહે છે કાળું જીરું ખાતા પહેલાં આ સાવધાની રાખો કાળું જીરું મૂળ ગરમ હોય છે એટલે તેનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ નહીં હાઈ બ્લડ પ્રેશર ગર્ભવતી મહિલાઓ તથા બાળકોને કાળું જીરું લેવું નહીં આ ઉપરાંત કાળું જીરું લેતા પહેલાં ડૉક્ટરની સલાહ અચૂક લેવી અચૂકથી તમે ડૉક્ટરની સલાહ લેજો થોડુંક વધારે ગરમ હોવાથી વધારે પડતું લેવું પણ હાનિકારક છે રોજ સવારે કરીલો બસ આ કામ વજન ઉતરી જશે ફટાફટ રહેશે એકદમ ફિટ એન્ડ સ્ટ્રોંગ આજે દુનિયામાં જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો એ છે મોટાપો દરેક શહેર દરેક ગામ અને હવે તો મોટાભાગના ઘરમાં એકાદ વ્યક્તિ તો એવું મળશે જે મોટાપાનો શિકાર હોય મોટાપા દ્વારા ઘણી બીમારીઓ પણ આવી શકે છે માટે આ સમસ્યાથી જેટલો છુટકારો વહે વહેલો મેળવીએ એટલું જ લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય તો આજે અમે તમને કેટલાક એવા સરળ નુકશાઓ નુકસા નુસ્ખાઓ છે એ બતાવશું જેથી કરીને તમે મોટાપાય છે એ દૂર કરી શકશો જેમ કે સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી એવું તો આપણા વડીલો આપણને હંમેશા સલાહ આપતા હોય છે પરંતુ સવારની આળસ માણસને ના ઉઠવા માટે મજબૂર કરે છે અને આપણે મોડા સુધી સૂઈ પણ રહીએ છીએ પરંતુ જો તમારે મોટાપામાંથી છુટકારો મેળવવો હોય તો પહેલાં તમારે વહેલા ઉઠવાની આદત પાડવી પડશે અમે જે ઉપાય બતાવવાના છીએ એ સવારે વહેલા ઉઠીને જ કરવાના છે રાત્રે વધુ પડતો કે ચરબીયુક્ત ખોરાકના કારણે અને રાત્રે સૂઈ જવાના કારણે હલનચલન ના થવાના કારણે શરીરનું પાચનતંત્ર પણ બરાબર નથી કામ કરતું નથી પરંતુ જો તમે સવારે ઉઠતાની સાથે જ બે ગ્લાસ જેટલું સામાન્ય તાપમાનવાળું પાણી પીવો છો અથવા ગરમ પાણી પીવો છો તમને આ સમસ્યામાંથી છુટકારો મળે છે અને મોટાપાની સમસ્યામાં પણ દૂર થઈ જાય છે સવારે ગરમ પાણીની અંદર એક ચમચી મધ લીંબુ અને તજનો પાવડર નાખીને પીવામાં આવે તો પણ મોટાપાથી છુટકારો મળી શકે છે કારણ કે આ મિશ્રણમાં ભારે માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલું છે જે શરીરમાં જામેલી વધારાની ચરબીને દૂર કરે છે જેનાથી વજન પણ ઘટે છે અને મોટાપા પણ દૂર થાય છે દાળ શાકમાં વપરાતા મીઠા લીમડાના પાનને તમે ઉકાળીને પણ સવારે પી શકો છો એ ઉપરાંત તમે મીઠા લીમડાના પાન ચાવી અને તેની સાથે ગરમ પાણી પણ પી શકો છો જેના કારણે શરીરમાં જમા થયેલા ટોક્સિન દૂર થાય છે અને તેનાથી વજનમાં પણ ઘટાડો થાય છે આ રીતે પણ તમે મોટાપાથી દૂર મોટાપાને દૂર કરી શકો છો જીરાને એક કપ જેટલા પાણીમાં ઉકાળીને તેની અંદર લીંબુ નાખી પાણી પીવામાં આવે તો પણ વજન ઘટી શકે છે જો રાત્રે જીરાને પાણીમાં પલાળી એને સવારે પી જવામાં આવે તો પણ સારો ફાયદો પહોંચે છે કારણ કે જીરાની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ રહેલા છે જે મેટાબોલિઝમને એકદમ બરાબર રાખે છે અને મોટાપાની સમસ્યાને પણ તેનાથી દૂર રહે છે રાત્રે વર્તવું પડતું ચરબીયુક્ત ખોરાકને કારણે રાત્રે સૂઈ જવાના કારણે હલનચલન ન થવાના કારણે શરીરનું પાચન બરાબર કામ કરતો નથી તો ગરમ પાણી છે એ પણ પીવું જોઈએ સામાન્ય તાપમાનવાળું ઠંડુ પાણીથી દૂર રહેવું જોઈએ મોટાપાને દૂર કરવા માટે યોગા પણ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે રોજ વહેલી સવારે યોગા કરવામાં આવે તો વજન પણ ઘટી શકે છે અને મોટાપા પણ દૂર થાય છે સાથે માનસિક તણાવ પણ દૂર થાય છે માનસિક તણાવના કારણે પણ વજન વધવાની સમસ્યા વધી શકે છે મોટાપાને દૂર કરવા માટે યોગા પણ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે તો માનસિક તણાવને સાથે વજન છે એ વધતું હોય છે ઘણાને તો એ પણ દૂર કરવું જોઈએ તો આ બધા ઉપાયો તમ દ્વારા તમે તમારા વજનને ઘટાડી શકો અને મોટાપાને પણ દૂર કરી શકો અને ફિટ એન્ડ સ્ટ્રોંગ રહી શકો છો વધેલું વજન કોઈને પણ ના ગમે તે સ્વાભાવિક વાત છે વધારે વજન હોય તો અનેક બીમારીઓ પણ આવે છે વજન ઓછું કરવા માટે લોકો પાણીની જેમ પૈસા બગાડે છે ડાયટ ફોલો કરે છે જીમ જાય છે અને એના માટે ઘણા બધા એવા પ્રયાસો કરે છે છતાં પણ વજન ઓછું થતું નથી જેના કારણે લોકો નિરાશ થઈ જાય છે જો તમે વજન ઉતારવાને લઈને ગંભીર હોય તો તમારા માટે આ હેલ્ધી ડાયટ્સની સાથે સાથે વર્કઆઉટ ઉપરાંત લાઇફસ્ટાઈલમાં પણ અનેક ફેરફારો કરવા પડશે હેલ્ધી ડાયટ માટે તમારે પ્રોટીન ફાઇબર તથા તમામ પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ ભોજનમાં સામેલ કરવા જોઈએ સવારે ઉઠીને આ પાંચ કામ કરવા જોઈએ જેનાથી સરળતા વજન છે એ ઓછું કરી શકાય પહેલો આવશે ઉફાળું પાણી પીવું સવારે ઉઠીને તરત જ પેડું કામ હુંફાળું પાણી પીવાનું કરો સવારે હુંફાળું પાણી પીવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે અને મેટાબોલિઝમ વધે છે જેથી શરીરની એક્સ્ટ્રા ફેટ છે એ બર્ન કરે છે તમે હુંફાળા પાણીમાં લીંબુ તથા મધ મિક્સ કરીને પણ પી શકો છો આ ઉપરાંત તમે હર્બલ ટી પણ પી શકો છો સૂર્યોદય સમયે ચાલો તમારે રોજ સવારે સૂરજની રોશનીમાં ઓછામાં ઓછા વીસ મિનિટ સુધી ચાલવું જોઈએ આનાથી વેઇટ લોસ જલ્દી થાય છે અને એક અભ્યાસ બાદ સામે આવ્યું છે કે જે લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય તેમનું વજન પણ જલ્દી વધી જાય છે પ્રોટીનયુક્ત નાસ્તો કરવો જોઈએ દિવસની શરૂઆત સારા બ્રેકફાસ્ટ કરો સવારનો નાસ્તો આખા દિવસનું ડાયટ સેટ કરે છે બ્રેકફાસ્ટમાં સોયા સ્પ્રાઉટ્સ કોટેજ ચીઝ યુગટ એગ્સ પણ લઈ શકો છો દરેક દિવસનો લક્ષ્યાંક નક્કી કરો તમે જ્યારે તમારા લક્ષ્યને કંઈ લઈને ગંભીર ના હોવ તો તમે એ ક્યારેય હાસિલ કરી શકશો નહીં તમે શું કરો છો શું ખાવ છો અને તમે ખાતા સામે શું વિચારો છો તમામની અસર શરીર ઉપર પડે છે યોગ પ્રાણાયામ મેડિ મેડિટેશન રોજ યોગા કરવાથી શરીર તથા મગજ સ્ટ્રેસ ફ્રી રહે છે અને વજન સરળતાથી ઓછું કરી શકાય છે સૂર્ય નમસ્કાર કપાલભાતિ અનુલમ વિલમ જેવા યોગાસન પ્રાણાયામ કરવાથી ખાસો લાભ થાય છે તો આ બધી ડાયટ ટીપની સાથે સાથે કસરત અમુક જે આયુર્વેદિક નુસ્ખાઓ બતાવે એ પણ કરવાના તો આ દરેક વસ્તુ છે યોગાસન પ્રાણાયામ કસરત ડાયટ યોગ્ય રીતના વર્કિંગ આ બધી ટીપ્સ છે એ તમારા માટે ઉપયોગી છે એ રોજિંદા જીવનની અંદર જ્યારે તમે લાવશો ત્યારે તમને ઘણો બધો એવો ફેરફાર જોવા મળશે શરીરની અંદર અને મોટાપાવ છે ધીમે ધીમે કરતો દૂર કરી શકાશે તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો બીજા લોકોને પહોંચાડજો શેર કરજો આ વિડીયો તેથી ખૂબ જ ઉપયોગી માહિતી છે જે લોકો મોટાપાના શિકાર થઈ ગયા છે તો એના માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક લોકો સુધી આ વિડીયોઝ છે એ પહોંચે એના વિશે જાણકારી મેળવે એ ખૂબ જ ઉપયોગી છે જેથી કરીને એ લોકો પણ જાણે તો બીજા વિડીયોસ પણ આવા જોજો એના માટે સબસ્ક્રાઈબ કરવા ન ભૂલ જાઓ તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલે જે ન કરેલી હોય તો જેથી કરીને આવા બીજા વિડીયોસ પણ તમારા માટે હેલ્થી ટિપ્સ અને હેલ્થ ટિપ્સ તરીકે પણ ઘણા બધા બીજા વિડીયોસ લાવશું તો જોતા રહેજો જવું વિડીયો લાઈક કરી દેજો થેન્ક યુ વેરી મચ